હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં જે ટોપિક ભણતા હતા એ ટોપિક આજે કન્ટિન્યુ કરવાનો છે. એચજીપી મતલબ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના વિશે આપણે આગળના લેક્ચરમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે એના વિશે માહિતી મતલબ એના લક્ષ્યાંકો જે છે કયા કયા હતા એના વિશે અભ્યાસ કરેલો હતો. હવે એના પછીના જે બે મેઇન મુદ્દા આવેલા છે તમારા ટેક્સ્ટબુકમાં એ પ્રમાણે જોઈએ તો એના પછીનો મુદ્દો છે એચજીપી અંતર્ગત હ્યુમન જીનોમ જે છે એના વિશિષ્ટ લક્ષણો. એનો મતલબ કે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના પરથી કઈ કઈ માહિતી મેળવી શક્યા છે, હવે એના પરથી આપણને કઈ માહિતી મળેલી છે. એટલે એક એક મુદ્દો બહુ સિમ્પલ છે, એક એક જોઈએ. જો સૌથી પહેલું છે હ્યુમન જીનોમ 3164.7 મિલિયન, જેને આપણે અંદાજિત કહી શકીએ 3.2 બિલિયન બેઝ જોડ ધરાવે છે. આપણે આગળ લીધું 3×10⁹ બરાબર, તો આખી એક્ઝેક્ટ જે છે નો ચોક્કસ આંકડો કેટલો મળેલો છે 3.2 બિલિયન બરાબર. એને મિલિયનમાં લેશો તો 3164.7 મિલિયન. આટલા ટોટલ ડીએનએ જે છે એમાં પેલા સ્ટેપ આવેલા છે બરાબર. એનો મતલબ આપણે ડીએનએમાં કીધું હતું ડીએનએ મિશ્રણી જેવું છે, એમાં દાદર જેવા ભાગ આવેલા છે વચ્ચે. હવે ટોટલ દાદરની સંખ્યા કેટલી મળી 3164.7 મિલિયન બરાબર. મિલિયનનો મતલબ થશે ઇન્ટુ કેટલા થશે એનો 10⁶ બરાબર. 1000000 જે છે એટલા ભાગ એને ગુણ્યા કરવાના છે, આટલા બેઝ જોડાવેલા છે. બીજો મુદ્દો, હવે આને સરેરાશ જનીન પ્રમાણે લઈએ, ટોટલ ભાગ જે છે એના જનીન પ્રમાણે લઈએ તો સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે બરાબર. એક જનીન જે છે એમાં એવરેજ 3000 જેટલા બેઝ આવેલા છે, જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ જોવા મળે છે. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન બરાબર, આખું ડીએનએ બહુ લાંબી શૃંખલા છે, એ જનીન જે છે એમાં ઘણા બધા ટુકડા એટલે જનીન થાય. એક એક ટુકડા વાળા ભાગમાં અંદાજિત 3000 જેટલા બેઝ જે છે આવેલા છે, પણ એના આધારે સૌથી મોટો જનીન અત્યાર સુધીમાં જે ઓળખાયેલો હોય અને સૌથી નાનો જનીન કયો છે યાદ રાખવાનું છે. તો મનુષ્યના જ્ઞાન સૌથી જનીન જે છે એમાં સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન છે. આ યાદ રાખવાનું છે નામ, કયા જનીન જે છે એ મનુષ્યના રંગસૂત્રમાં સૌથી મોટો છે. એનું કદ કેટલું છે તો 2.4 મિલિયન બેઝ ધરાવે છે. ટોટલ જે છે ટોટલ આખા ડીએનએ માં સૌથી મોટો જે જનીન આવેલો છે એ જનીનનું નામ છે ડિસ્ટ્રોફિન, જેમાં 2.4 મિલિયન બેઝ આવેલા છે. એની સરખામણીમાં સૌથી નાનો જનીન બરાબર, જે ટેક્સ્ટબુકમાં તમારે આપેલું નથી, આ જનીનનું નામ છે TDF, ટેસ્ટિસ ડિટર્મિનેશન ફેક્ટર. ટેસ્ટિસનો મતલબ થાય વૃષણ કોથળી. શુક્રપિંડ જે છે એની અંદર આવેલો એક ભાગ જે વાય રંગસૂત્રનું એક જનીન છે, વોલેન્ટ્રિક જનીન તરીકે ઓળખવામાં આવે. વોલેન્ટ્રિકનો મતલબ થશે જે માત્ર પુરુષોમાં જોવા મળે, કારણ કે વાય રંગસૂત્ર એ પુરુષ જે છે એનું રંગસૂત્ર છે. વાય રંગસૂત્રનું કદ પણ સૌથી નાનું છે. એની અંદર આવેલું એક જનીન TDF જે માત્ર 14 બેઝ જોડ ધરાવે છે, માત્ર 14 બેઝ પેરમાં આવેલી છે. એટલે સૌથી નાનામાં નાનું જનીન થશે TDF અને સૌથી મોટા મોટું મનુષ્યનું જનીન થશે ડિસ્ટ્રોફિન બરાબર. એના પછી જનીનની સંખ્યા 30000 જે છે જાણવા મળે છે. આપણે આગળ અંદાજિત આવ્યું હતું 20000 થી 25000 જેટલા જનીનો હશે, પણ જે જનીન ટોટલ સંખ્યા મળી 30000 મળી, જે અગાઉના 80000 થી 140000 જનીનની જે ધારણા હતી એના કરતા ઘણી બધી ઓછી છે. એવું માનવામાં આવતું હતું કે મનુષ્યમાં જે ટોટલ ડીએનએ છે એ ડીએનએમાં 140000 જેટલા જનીનો હશે, પણ એટલા બધા મળ્યા ને એની કરતા ઘણા ઓછા, એટલે કે 30000 જેટલા જનીન જે છે જોવા મળ્યા. આ બધામાં લગભગ બધા મતલબ કે 99.9% જે છે ન્યુક્લિઓટાઇડ બે બધા મનુષ્યમાં એક સરખા હોય છે. આગળ કીધું આખી મનુષ્ય જાતિનું 99.9% ડીએનએ તો સરખું છે બરાબર. ખાલી જાણકારી માટે ઇવન કે તમારે મનુષ્ય જે છે એના ડીએનએ ચિમ્પાન્ઝી ગોરિલા વાનર સાથે સરખાવવા તો એમાં પણ 98% મેચ થાય છે બરાબર. તો બધા મનુષ્યનું તો ડીએનએ સરખું જોવાનું છે. આ ડીએનએ જે છે એનું પ્રમાણ છે 99.9%. બાકીના 0.1% જે છે એમાં ખાલી વિભિન્નતા જોવા મળે. ત્યાર પછી શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્ય અજાણ છે બરાબર. જનીનો શોધાઈ ગયા 30000 જેટલા જનીનો છે, પણ આ બધા જનીનના કોઈના કાર્ય જે છે એમાંથી 50% જાણકારી મળેલી છે. બીજા 50% શું કામ કરે છે જે આપણા માટે પડકાર છે એનું કોઈ રહસ્ય જે છે ખબર પડેલી નથી. એના પછી 2% કરતા પણ ઓછા જનીનો જે છે એ પ્રોટીન સંકેત કરે છે. ટોટલ જનીનમાંથી માત્ર 2% કેનાથી પણ ઓછા જે ભાષાંતર પ્રક્રિયા પ્રત્યંગન પ્રક્રિયા કરે છે અભિવ્યક્ત થાય, એનો મતલબ કે 98% કે એનાથી વધુ જનીનો તો જે છે એ નિયંત્રક છે અથવા એના કાર્ય ખબર નથી. પ્રોટીન સંશ્લેષણ કરવા માટે જવાબદાર કેટલા થશે તો કે 2% કરતા પણ ઓછા. નેક્સ્ટ, હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી બનેલો છે. આ ખાસ
ઉપયોગ આપણે જે છે આગળ જોઈએ છે કે ઉપયોગી માહિતી છે આખા ડીએનએ માં એજીટીસી નો કેટલો ભાગ એવો છે જે વારંવાર રિપીટ થાય છે બરાબર એક ને ક્રમ જે છે રિપીટેશન માં જોવા મળે છે પુનરાવર્તિત ક્રમ ડીએનએ નો ફેલાયેલો ભાગ છે જે ક્યારેક ક્યારેક 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય છે એ પુનરાવર્તિત કેટલી વખત થાય છે વિવિધતા દરેક મનુષ્ય જે છે એની ખાસિયત છે બે અલગ અલગ વ્યક્તિ જે છે એનો 99.9% ડીએનએ જે છે એનો ક્રમ સરખો હોય પણ બંનેનું ડીએનએ સાવ સરખું નથી હોવાનું તેમાં જુદા પણ શું હોય કે જે 99.9% ભાગ સરખો છે એમાં અમુક ભાગ રિપીટ થાય છે રિપીટ થતા ક્રમ કેટલી વાર આવે છે તો અમુકમાં 100 થી શરૂ કરીને 1000 જેટલા ક્રમો વારંવાર રિપીટ થાય છે એમાં વિભિન્નતા જોવા મળે અને એના વિશે મનાય છે કે તેનો સીધો સાંકેતિક જે છે કાર્યમાં કોઈ સંબંધ નથી ખાસ યાદ રાખજો જે ડીએનએ માં ક્રમ વારંવાર રિપીટ થાય છે એ રિપીટ થતો ક્રમ જે છે એ આપણો કોડિંગ ક્રમ મતલબ સિક્રેટ માહિતી નથી મતલબ કે એનો પ્રોટીન સંશ્લેષણમાં કોઈ કાર્ય નથી એ માત્ર ને માત્ર જે છે એ ડીએનએ ની વિવિધતા પોલિમોર્ફિઝમ તરીકે ઓળખી શકાય તેનાથી રંગસૂત્રની સંરચના ગતિકી અને વિકાસની જાણકારી પ્રાપ્ત થાય છે એનાથી રંગસૂત્રમાં રહેલી વિભિન્નતાઓ જાણકારી મળી શકે મતલબ કે એ કોડ એવો છે એ ભાગ એવો છે કે જેનાથી આપણને ભાષાંતર કે પ્રત્યંકનની કોઈ માહિતી નથી મળવાની સિવાયના ભાગ જે છે આવેલા છે એના પછી પ્રથમ રંગસૂત્ર સૌથી વધુ જૂની આગળ કીધું હતું કે સૌથી મોટા મોટું રંગસૂત્ર જે છે પહેલું છે તો સ્વાભાવિક છે કે પહેલા રંગસૂત્રમાં સૌથી વધારે જનીનો હોવાના છે 2968 જેટલા જનીનો આવેલા છે જ્યારે એની સરખામણીમાં વાય રંગસૂત્ર જે માત્ર મનુષ્યમાં નરમાં જોવા મળે એ સૌથી નાનું રંગસૂત્ર છે અને એમાં સૌથી ઓછા જનીન છે 231 બરાબર એટલે આપણી સંખ્યા યાદ રાખવાની છે આંકડાકીય માહિતી પૂછાય સૌથી મોટું રંગસૂત્ર કયું તો પહેલું અને સૌથી નાનું રંગસૂત્ર કયું તો વાય અને આ જનીનો કેટલા કેટલા છે એની સંખ્યા આપેલી છે એના પછી વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ એવી જોઈ કે જેમાં એકલ બેઝ ડીએનએ તફાવત આવેલો હોય છે બરાબર ટોટલ આખું જે 3 બિલિયન્સ નો ક્રમ છે એમાંથી એને 1.4 મિલિયન જગ્યાઓ તો એવી જોવા મળે કે જેમાં આખા ક્રમમાં ખાલી એક જ ક્રમ બદલાતો હોય બરાબર ઉદાહરણ તરીકે એજીટીસી બરાબર એજીટીસી આવતું હોય તો એની જગ્યાએ ખાલી એએજીસી આવતું હોય ક્રમ કયો બદલાનો ખાલી જીની જગ્યાએ એ એક જ ક્રમ બદલાતો એવા ક્રમ વારંવાર રિપીટ જોવા મળ્યા છે વારંવાર રિપીટ થતા આવા કે જેમાં એક ક્રમ જ ખાલી બદલાય છે બીજા બધા ક્રમ સરખા જોવા મળતા હોય એવા ક્રમને નામ આપ્યું એસએનપીએસ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ જેને સ્નિપ્સ અથવા સ્નપ્સ તરીકે પણ ઓળખી શકાય નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ડીએનએ માં એવો ક્રમ કે જેમાં એક એક ક્રમ જ ખાલી બદલાય છે આખા ક્રમ જે છે કે 1000 નો ક્રમ હોય પણ એક ખાલી ન્યુક્લિયોટાઇડ નો ક્રમ બદલાતો હોય બીજું બધું એનું જ રિપીટ થતું હોય તો એવા જે ક્રમો જે છે ને નામ આપેલું છે એસએનપીએસ સ્નિપ્સ તરીકે ઓળખાય છે અને આ બધી માહિતી જે છે એના આધારે રંગસૂત્રની જગ્યા જે રોગ માટે જવાબદાર છે મતલબ કે મનુષ્ય જે છે એમાં થવા ના રોગો કેન્સર જે છે એની સાથે સંકળાયેલા કેટલાક જનીન સંકેતો ઉપરાંત માનવના ઇતિહાસ વિશે પણ તપાસમાં સહાય મેળવી બરાબર આ બધી માહિતીના આધારે પછી ઘણા બધા રહસ્યો જે છે એનો આપણે ઉકેલ કરી શકીએ આ થઈ ગયું એજીપી જે છે એના મુખ્ય લક્ષણો મતલબ કે એનો આપણે કઈ કઈ માહિતી આપણે એજીપી માંથી મેળવી શકીએ છીએ એના પછીનો પોઈન્ટ છે એજીપીના ઉપયોગો અને ભાવિ પડકારો બરાબર તો એના ઉપયોગો તો બહુ ઘણી જે છે ઘણા બધા એનો ઉપયોગ તરીકે લઈ શકીએ પણ ટૂંકમાં જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલા છે એના આધારે આપણે કેટલાક મુદ્દા જોઈએ જેમ કે પહેલું કે જૈવિક તંત્રને સમજવામાં ઉપયોગ બની શકે મનુષ્યનું ડીએનએ જે છે એ માહિતી મેળવી અને એની સરખામણીમાં નીચલી કક્ષાના કે જટિલ કક્ષાના બીજા પ્રાણીઓનું જૈવિક તંત્ર આપણું જૈવિક તંત્ર આખું કાર્ય કઈ રીતે કરે છે જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય છે જટિલતા જે મનુષ્યમાં આવેલી છે જટિલતાને વધુમાં વધુ જે છે ચોકસાઈપૂર્વક એને સોલ્વ કરવા માટેની માહિતી આના પરથી મળી શકે ઉપરાંત એક સાથે ઘણા જનીનનો અભ્યાસ અને તારણ થઈ શકે અત્યાર સુધી આપણી પાસે લિમિટેશન હતી કોઈ પણ એક જનીનને લઈ અને એક જનીનના વિશે અભ્યાસ કરવામાં આવતો હતો પણ આપણી પાસે આખી માહિતી મળી જાય ટોટલ જનીનો મળી ગયા હોય તો બધે બધા જનીનોને અલગ અલગ સેક્ટરમાં આપીને એક સાથે ઘણા બધા જનીનોના માહિતીનો ક્રમ ઉકેલી અને એનું કાર્ય શું હશે એનું કારણ જે છે મેળવી શકાય જે આપણે એજીપી નો ઉપયોગ કરી શકાય પડકાર તરીકે શું છે તો કેટલોક ભાગ એવો છે કે જે આપણા માટે હજી અજાણ છે અથવા તો ભવિષ્ય જે છે એમાં કદાચ એના વિશે ઉપયોગ થઈ શકે એમાં પહેલો શબ્દ છે પોલિમોર્ફિઝમ
બોલ ડીએનએ પોલિમોર્ફિઝમ નો મતલબ શું થાય તો કે ડીએનએ ના અનુક્રમ માં જોવા મળતી વિવિધતા બે વ્યક્તિ જે છે કોઈ નું ડીએનએ સરખું નથી તો એ શું જુદા પણ છે કોઈ પણ વિશ્વના કોઈ પણ બે વ્યક્તિ જે છે એના ડીએનએ સમાન નથી સિવાય ખાલી વાત કરતા કે જે ટ્વિન્સ હોય છે ટ્વિન્સ માં પણ બે પ્રકાર છે પાછા મોનોઝાયગોટિક અને ડાયઝાયગોટિક બરાબર જેનું મોનોઝાયગોટિક જે છે ટ્વિન્સ હોય એનું જ માત્ર ડીએનએ સમાન હોય બાકી વિશ્વના કોઈ પણ બે વ્યક્તિનું ડીએનએ ક્યારેય સમાન હોઈ શકે નહીં તો એ જે જુદાપણું છે એ શું છે જુદાપણાની માત્રા જે છે એને કહેવાય પોલિમોર્ફિઝમ બીજું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએટ ઓળખ સ્થાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએટ એ એવું ઉત્સેજક છે જે ડીએનએ ના ટુકડા કરી શકે તો ડીએનએ નો ટુકડો કરવા માટે પણ એક ચોક્કસ જગ્યા આવેલી હોય એમનામ કોઈ પણ જગ્યાએથી ટુકડા થતા નથી એના માટે એક સ્થાનનું નામ છે પેલિન્ડ્રોમ ક્રમ પેલિન્ડ્રોમ ક્રમ જે આગળ પાછળથી બે બાજુથી સરખી રીતે વાંચી શકાય એવા ક્રમ જે છે એને ઓળખવા અને ઓળખા પછી જે છે એ ઓળખ સ્થાન એનું નક્કી કરવું કે આ જગ્યાએથી ડીએનએ ના ટુકડા કરી શકાય એક પ્રકાર છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે પુનરાવર્તિત ડીએનએ ના ક્રમ બરાબર જે ભાગ ડીએનએ માં વારંવાર રિપીટ થાય છે એનો ક્રમ રિપીટ થતા ભાગનું નામ છે VNTR તમારે નીટ માટે ગતેનું છે ફૂલ ફોર્મ નામ યાદ રાખવાનું છે વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ વેરિયેબલ એટલે અલગ અલગ એવા ક્રમો કે જે વારંવાર રિપીટ થાય છે એવા ક્રમને ટૂંકમાં નામ એવું છે VNTR એ ક્રમની સંખ્યા કેટલી છે વારંવાર રિપીટ થતા ક્રમ જે છે 1 થી 10 છે 10 થી 100 છે 100 થી વધારે છે બરાબર એના આધારે એના પ્રકાર આપ્યા તો કે જે ક્રમ વારંવાર રિપીટ થાય છે એના નામ શું પૂછો સેટેલાઇટ સેટેલાઇટ ડીએનએ એટલે શું ડીએનએ નો એવો એક ક્રમ કે જે વારંવાર રિપીટ થાય છે એ રિપીટ થતા ક્રમની સંખ્યાને આધારે જો 1 થી 10 નો ક્રમ હોય તેને કહેવાય માઇક્રો સેટેલાઇટ 10 થી 100 હોય તેને કહેવાય મિની સેટેલાઇટ 100 થી પણ વધારે ક્રમ જે વારંવાર રિપીટ થતા હોય તેને કહેવાય મેક્રો સેટેલાઇટ બરાબર એટલે આ સેટેલાઇટ ના પ્રકાર છે આમાં સૌથી વધારે જે આપણે ઉપયોગી છે એ ભાગ છે માઇક્રો સેટેલાઇટ જેનો મોટા ભાગે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એમાં ઉપયોગ થાય છે બરાબર જે આપણા પછીનો નેક્સ્ટ ટોપિક જ આ છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એમાં કઈ રીતે સેટેલાઇટ વાળો ભાગ ઉપયોગી છે અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની આખી પદ્ધતિ શું છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે બરાબર આ બધા ભાગ ટેક્સ્ટ બુકમાં છે ઈઝી આપેલા છે એટલે તમારે રીડ કરી લેવાના છે અને ખાસ કરીને આમાં પણ જે આંકડાકીય માહિતી છે એ એનસીઆરટી જે છે નીટ સ્વરૂપે પૂછાય છે એટલે એ પ્રમાણે રિપીટ કરીએ અને આના પછી આપણે આ ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક છે અગત્યનો છે એમાં કેટલાક મુદ્દાઓ આવે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે છે એના વિશે આપણે આગળ ચર્ચા કરશું.